નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર 7. તો ચાલો આજે આપણે તમારું 20મું ચેપ્ટર બહેનનો પત્ર એ જોવાનું છે. પેજ નંબર 58 પર બરાબર એનું સાહિત્ય પ્રકાર પણ છે જ, પત્ર જ છે બરાબર, એ પત્રના રીતે જ લખાયો એટલા માટે. તો ચાલો સૌ પ્રથમ તો લેખક પરિચય મેળવીએ. મણિલાલ હ પટેલ, એમનો જન્મ 7/11/1949માં થયો હતો. મણિલાલ હરિદાસ પટેલનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે થયો છે. પંચમહાલ જિલ્લાનું ગોલાના પાલ્લા ગામ છે ત્યાં થયો હતો. એમનું પૂરું નામ છે મણિલાલ હરિદાસ પટેલ. તેઓ અધ્યાપક હતા, ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે નોંધપાત્ર એમને પ્રદાન કર્યું છે બરાબર. ટૂંકી વાર્તા, નાની વાર્તા અને નિબંધ ક્ષેત્રે તેમને સાહિત્ય ક્ષેત્રના અનેક પારિતોષિકો પ્રાપ્ત થયા છે. ઘણા બધા એવોર્ડ એમને પ્રાપ્ત થયા છે પારિતોષિકો. માટીવટો, ભૂષાતા ગામચિત્રો, હેલી અને અંજર એમના જાણીતા પુસ્તકો છે બરાબર. આ એમના જાણીતા પુસ્તકો છે, ભૂષાતા ગામચિત્રો, હેલી, અંજર, માટીવટો વગેરે. પ્રસ્તુત એકમમાં પત્રના માધ્યમથી માતૃભાષાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે બરાબર. એ પત્રના માધ્યમથી બહેને ભાઈને પત્ર લખ્યો છે અને એમ કે માતૃભાષાનું એમ કે મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. પ્રકૃતિ, ઉત્સવોનું વર્ણન અને રોજબરોજના આપણા અભિવ્યક્તિ પ્રત્યયનના પાસાને માતૃભાષામાં યથાર્થ ઉપયોગથી કેવું રસિક બનાવી શકાય એની સોદાહરણ સમજૂતી પણ અહીં મળી છે. જો ઉદાહરણ સાથે, સોદાહરણ એટલે ઉદાહરણ સાથે, સહ ઉદાહરણ એટલે ઉદાહરણ સાથે, કે પ્રકૃતિ, ઉત્સવ આ બધાનું વર્ણન રોજબરોજના આપણા અભિવ્યક્તિ પ્રત્યયના પાસાને માતૃભાષાના યથાર્થ ઉપયોગથી, યથાર્થ એટલે કે સાચા ઉપયોગથી કેવું રસિક બનાવી શકાય છે એની સમજૂતી અહીંયા આપણને આપવામાં આવી છે. આ એકમમાં માતૃભાષાનું માધુર્ય ખીલી ઉઠ્યું છે બરાબર. અહીંયા એક બેને ભાઈને પત્ર લખ્યો છે તો માતૃભાષાનું માધુર્ય ખીલી ઉઠ્યું છે એવી સરસ રીતે એમ કે રચના કરવામાં આવી છે, કે માતૃભાષાને સરસ રીતે સચોટ રીતે એમાં એમ કે ઉલ્લેખ કર્યો છે માતૃભાષાનો, કે આપણી માતૃભાષા છે એ જ સૌથી ઉત્તમ ભાષા એમ એવું કહેવા અહીંયા માંગે છે. ભલે બીજી બધી ભાષાને પણ આપણે ગૌણથી ગણતા, એને પણ આપણે શીખવાની જ છે, આપણા વ્યવહારમાં ઉપયોગ કરવાનો જ છે, પણ માતૃભાષા અરે એમ કે કોઈ આવે નહીં, માતૃભાષા છે એમ કે ઉત્તમ ભાષા છે એવું એમ કે અહીંયા કહેવામાં આવ્યું છે. તો આજે આપણે આ પેજ નંબર 58 પરનો બહેનનો પત્ર નામનું જે ચેપ્ટર છે એ જાણવાનું છે. એના લેખક કોણ છે? ફરીવાર મણિલાલ પટેલ અને સાહિત્ય પ્રકાર છે પત્ર. તો ચાલો આગળ જોઈએ. તો તમને બધાને ખબર જ છે, તમે પત્ર લખતા શીખી જ ગયા છો બરાબર. તો પત્ર હોય તો સૌ પ્રથમ સરનામું હોય લખનારનું બરાબર. અનન્યા વિસ્મયકુમાર, અનન્યા નામની જે બાળકી છે અને એના ભાઈને પત્ર લખ્યો છે વિસ્મયકુમાર, ગામ ગોલાના ગપ્પા, પોસ્ટ મધવાસ અને તાલુકો લુણાવાડા, જિલ્લો પંચમહાલ અને તારીખ 15/6/2012 બરાબર. જે તારીખે આપણે પત્ર લખવાનું હોય એ તારીખે તારીખ લખવાની હોય એમ અહીંયા એ તારીખ લખેલી છે. તો આપણે જમણી સાઈડ મથારે આપણે એમ કે પત્રમાં સરનામું હોય તમને બધાને ખબર છે. પછી છે પ્રિયભાઈ આરવ, તો એને શું કહેવાય? સંબોધન કહેવાય. પ્રિયભાઈ અરવ, અરવ નામનો એનો ભાઈ છે, એને અનન્યા પત્ર લખે છે બરાબર. તારી બહેન અનન્યાના પ્રણામ, કહે છે કે તારી બહેન અનન્યાના તને પ્રણામ છે. તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે રાજી થઈ ગયું છું, કે તે મને યાદ કરી અને વિગતે બધું એમ કે વ્યવસ્થિત લખ્યું એ માટે એમ કે હું રાજી થઈ છું. હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે. હાસ તો કે હોળીને ધૂળેટી જાય, હોળી ધૂળેટીનો તહેવાર જાય, આપણે પણ હમણાં ગયો ને થોડા ટાઈમ પહેલાં બરાબર. પછી વાતાવરણ એમ કે બદલાવા માંડે છે. હાસ તો એક તરફ વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં પણ ફરફરવા લાગે છે, કે વસંત ઋતુનો પાલવ છે પ્રકૃતિ પર અને એમ કે વસ્તીમાં પણ એમ કે ફરફરવા લાગે છે. બીજી તરફ પરીક્ષાઓની તૈયારી ચાલે, તો એમ કે બીજી તરફ એમ કે પરીક્ષા ઋતુમાં હોય છે ને એટલે એની તૈયારી કરવાની હોય છે. વળી સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય છે, તો કે સીમ ખેતરમાં શિયાળાનો પાક જે વાવ્યો હોય, ઘઉં ને ચણા શિયાળામાં વાવ્યા હોય એ હવે તૈયાર થઈ ગયા હોય છે, તો લોકો એને વાઢે છે એની ક્રિયા કરતા દેખાય છે લણવાની. તો ચોથી વાત, તે તો લગનગાળો આવવાનો છે. તો ચોથી વાત તો કે અત્યારે લગનગાળો પણ હોય છે ને ઉનાળાની સિઝનમાં, એટલે એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત બનાય છે.
હવે આ ગોત્રી વધામણી અને ખરીદીમાં લોકો એમ કે વ્યસ્ત બની જાય છે. મને આ ઋતુ બહુ ગમે છે. બરાબર, અનન્યા એના ભાઈને પત્ર લખે છે, એમાં કહે છે કે મને આ ઋતુ બહુ ગમે છે. આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમો છે. શું કહે છે કે વર્ષા અને શરદ એ એમ કે મારી મનગમતી મોસમો છે, પણ વસંતના દિવસો ગમે છે. એના પણ કારણો છે કે વસંતના દિવસો મને ગમે છે. બરાબર, તો કે એના પણ એમ કે કારણો છે. તું તો કહેશે કે કોયલ બોલે છે ને આંબે આંબે કેરીઓ ઝૂલે છે, કે તું કહીશ આરવને કે અરવને કહે છે કે તું તો એમ કહીશ કે તને વસંત શું કામ ગમે છે, તો કે કોયલ બોલે છે એટલે અને આંબે આંબે કેરીઓ ઝૂલે છે. અત્યારે આપણી સરસ મજાનું બધાને ભાવતું એવું ફ્રૂટ મળે છે ને, કેરી આવે છે. બરાબર, તો કે એટલે કે અરવને કહે છે કે તું કહીશ કે મને એટલે વસંત ગમે છે. પણ એ કે એવું નથી, વસંત તો બોલે છે, કોયલ બોલે છે ને આંબે આંબે કેરી ઝૂલે છે એટલે તો ગમે જ છે, પણ એના સિવાયના પણ એમ કે બીજા બધા ઘણા બધા કારણો છે કે એટલે મને વસંત ગમે છે. ખાલી બે જ કારણ નથી, એમ કે બીજા બધા પણ અહીંયા ઘણા બધા કારણો છે. તો અહીંયા અનન્યાએ છે એના ભાઈ આરવને આવો એ રીતે પત્ર લખ્યો હોય છે, અને એમાં વસંત ઋતુનો એમ કે અને સૌ પ્રથમ તો એમ કે આલેખન કર્યું છે કે અત્યારે પરીક્ષાની સિઝન હોય, ખેતરમાં શિયાળુ પાક જે વાવ્યું હોય એને લણવાની સિઝન હોય. બરાબર છે, પછી તો કે લગનગાળો આવતો હોય, અને એક એક આ વસંત ઋતુ છે મને એમ કે બહુ ગમે છે, કે વર્ષા અને શરદ તો મારી મનગમતી મોસમો છે જ કે છે. બરાબર, પણ એ કે આ વસંત પણ મને ગમે છે, પણ એના પણ કે કારણો છે. તો ચાલી કે હું તને કારણ કહું, તું એમ કહીશ કે મને આ કારણ ગમે છે, પણ એ કે એવું નથી, એના બીજા બધા પણ ઘણા બધા કારણો છે એ મને ગમે છે. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો ને કે તમે કોઈને ક્યારેય પત્ર લખો, બરાબર, તો એનું જે સરનામું છે એ જમણી સાઈડ મથાળે લખવાનું, અને પછી સંબોધન કરી અને પત્રની શરૂઆત, પત્ર લખવાની શરૂઆત કરવાની હોય છે. બરાબર, તો ચાલો આગળ જોઈએ. પેજ નંબર 59 ઉપર એવું કહે છે કે એટલે મને વસંત ગમે છે. તું એમ કહીશ કે કોયલ બોલે છે ને આંબે આંબે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે, પણ એટલું જ નથી, કે એટલું જ નથી તો આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે. કોયલ તો કે આખો ઉનાળો અને બોલી બોલીને આપણું ધ્યાન કે વૃક્ષો તરફ ખેંચતી રહે છે. કોયલ બોલે આપણને એમ કે ગમે છે, એ મને વાલી છે, પણ એમ તો મને કબૂતર, હોલો, કાગડો, દૈયળ અને દેવચકલીઓ પણ વાળા છે. કે કોયલ તો વાલી જ છે, પણ હારે હારે મને આ કબૂતર, હોલો, કાગડો, દૈયળ જે આપણી આસપાસ રહેતા હોય છે એ કે પક્ષીઓ પણ મને એમ કે વાલા છે. વળી વસંતમાં તો કંસારો અને કલકલીઓ, ચાસ અને સોબીગી પણ તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે. જો આ પણ પક્ષીઓના નામ છે, કંસારો, કલકલીઓ, ચાસ, સોબીગી, એ એમ કે તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે. એ ગમે, હવામાં સેલારા લઈને ઉડતા બુલબુલ, પતરંગો, દરજીરો અને શકરખંડને પણ હું જોઈ રહું છું. એ તો તને ગમે છે, બરાબર ને? તો કે હવામાં સેલારા લઈને ઉડતા આ જે બુલબુલ છે, પતરંગો છે, દરજીડો, શક્કરખોર, આ બધાને પણ એ કે હું જોઉં છું. અનન્યા એમ કે છે કે એ તો તને ગમે છે. અરવને કહે છે કે એ તો તને ગમે છે, મને ગમે છે આ પક્ષીઓ, એ તને પણ ગમે છે. બરાબર ને? એ કે સાચું ને એમ એના ભાઈને આ બધું એ પત્રમાં લખે છે. એમ જો અહીંયા ઘણા બધા પક્ષીઓના નામ આપ્યા છે, બરાબર, કબૂતર, હોલો, કાગડો, દૈયર, કંસારો, કલકલીઓ, ચાસ, સોબીગી, પછી બુલબુલ, પતરંગો, દરજીરો અને શકરખોર. તો આ બધા પક્ષીઓના નવા નવા નામ પણ આવી ગયા. ઘણા બધા એવા છે કે તમે એને જોયા પણ નહીં હોય એ પક્ષીઓ, તો એવા બધા પક્ષીઓના નામ પણ આવી ગયા. તો એમ કહે છે કે આ રીતે મને વસંત ઋતુ એમ કે ગમે છે. બરાબર, કોયલ તો બોલે જ છે ને આંબે કેરીઓ ઝૂલે જ છે, પણ એના સિવાયના પણ કારણો છે કે અનન્યાને વસંત ઋતુ એમ કે સરસ લાગે છે, ગમે છે. એમ નીચે જોઈએ પેજ નંબર 59 ઉપર જ જો અહીંયા ચિત્ર પણ આપ્યું છે તમારી બુકમાં, તમે જુઓ. હા, પેજ નંબર 59 ઉપર બેન છે એના ભાઈને પત્ર લખતી હોય છે એવું. તને યાદ છે આપણી ગુજરાતીની ચોપડીમાં બધા પક્ષીઓ વિશે તથા ઋતુઓ વિશેના કાવ્યો આવે છે. હવે કે તને યાદ છે કે આપણી ગુજરાતીની ચોપડી છે એમાં આ બધા પક્ષીઓ વિશે અને ઋતુઓ વિશેના કે કાવ્યો આવે છે, એમાં આપણે ઉલ્લેખ થાય છે ને તમારી બુકમાં પણ. આપણે તો એ બધું જોતા સાંભળતા હતા કે આપણે બધું જોઈએ ને સાંભળીએ છીએ. દાદાજીએ ઘરવાડામાં ને ખેતર વગેરે વૃક્ષો ઉછેલા. હવે દાદાજીએ એ કે ઘરવાડા એટલે કે ઘરની આગળનું જે ફર્યું હોય, આગળ પાછળનો વાડો હોય, અહીંયા અને ખેતરમાં ખેતર વગેરે કે વૃક્ષો ઉછેલાનું. ને ગામમાં તો આજે વૃક્ષો ઠીક ઠીક છે, કે આપણા ગામમાં તો વૃક્ષો આજે પણ એમ કે ઠીક ઠીક છે, ઘણા બધા છે. ઋતુઓ જાળવે જાળવે દેખાય ને ત્યાં જ પક્ષીઓ ગાય છે. બરાબર,
ઋતુ હોય કે જાડવે જાડવે દેખાય છે, ઋતુ ફરે છે એનો જાડવે જાડવે ખાલ આવે છે. શું કામ કે અહીંયા પક્ષીઓ ગાય છે, મધુર ગાન કરે છે, એના ટહુકા કરે છે, ને પીપળવણના ટેટા સોનબોનના પાપડા બીજા ફળો પણ ખાય છે. એ શું ખાય છે તો કે પીપળાના અને વડના ઝાડના ટેટા ખાય છે અને સોનમોહનના પાપડા એટલે કે ગુલમોહનનું ને સોનમોહનના ઝાડો એના પાપડા અને બીજા ફળો પણ એ ખાય છે. વૃક્ષો તો ધરતીની શોભા છે, એ છે તો રોજનું જીવન ભર્યું ભર્યું લાગે છે. હવે જો વૃક્ષો, પેલા પક્ષીઓનું મહત્વ કીધું, હવે વૃક્ષોનું કીધું કે વૃક્ષો છે તો એમ કે ધરતીની શોભા છે. આપણે વૃક્ષો જરૂરી છે ને, કેટલા ઓક્સિજન માટે આપણે ઋતુ વૃક્ષો જરૂરી છે. અત્યારે તમે જોવો છો કોરોનાની સિઝનમાં ક્યાંય ઓક્સિજન મળતો નથી, લોકો ઓક્સિજન વગર મરી જાય છે. તો સૌ પ્રથમ તો આપણે એટલે જ જરૂરી છે. પછી વૃક્ષો છે તો આપણું ખાવા પીવાનું ભરણ પોષણ કરે છે, આપણે વનસ્પતિમાંથી જ આધાર રાખીએ છીએ ને. તો એમ કે એ ધરતીની શોભા છે અને એ છે તો રોજનું જીવન કે ભૈરું ભૈરું આપણું લાગે છે. તને થશે, આગળનો ફકરો જોઈએ, તને થશે કે અનન્યા આજે માતૃભાષાનો જાદુ દેખાડવા સારું આ બધું લખી રહી છે. કે હવે તું એમ વિચાર, તો એ અરવને કહે છે કે માતૃભાષાનો જાદુ દેખાડવા એ કે આ બધું લખે છે, તો બોલ, તે બોલને એમાં ખોટું શું છે? કે હા, તું બોલતો હોય તો બોલી, કે એમાં કાંઈ ખોટું નથી. ભૈલા, વૃક્ષોના પાંદરા તે એમના શબ્દો છે, કે વૃક્ષોના પાંદરા છે એ જેમ કે એમના શબ્દો છે, એના દ્વારા જ વૃક્ષોના પાંદરા દ્વારા જેમ કે એ એમ કે કલકલાટ કરે છે, એનો અવાજ કરે છે. એમ પવન આવે તો વૃક્ષના પાંદરાનો અવાજ આવે છે ને, તો કે એ જ એના શબ્દો છે. એમ પવનમાં એ કેવું મરમર મરમર બોલે છે, પવન દ્વારા એમ કે એ મરમર મરમર બોલે છે. ફૂલો વૃક્ષોની કવિતા છે, પાંદરાને એના શબ્દો કીધા છે, તો ફૂલો છે એ વૃક્ષોની એમ કે કવિતા જ છે. એમ આજકાલ કેસુરાનો કેસરી રંગ સીમ વગડામાં મોટેથી બોલતો સંભળાય છે, કે આ કેસુડો ઉગો હોય ને હોળી પહેલાં, તો કે એનો કેસરી રંગ છે એ સીમ વગડામાં જાણે કે મોટેથી બોલતો હોય એવું સંભળાય છે. કે જાણે કેસુડો ઉગો છે તો એનો રંગ જાણે સીમ વગડામાં મોટેથી બોલતો ન હોય એવું એમ કે થાય છે. ને સીમડો તો રાતા ગલ ફૂલોથી એવો તો ભરાઈ ઉભરાઈ ગયો છે કે એમાં જઈને કાગડો બેસે તો એ રાતો ચોર થઈ જાય. સીમડાના લાલ રંગના રાતા ગલ એમ કે એવો એમ કે ફૂલોથી ભરાઈ ગયો છે, ઉભરાઈ ગયો છે, એટલા બધા સીમડામાં ફૂલ આવ્યા છે કે જાણે કાગરો અહીંયા જઈને બેસે ને તો એ જાણે કે રાતો ચોર થઈ જાય. હું તો સીમડા નીચે ઊભી રહું છું ને લાલ ચટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું. કે હું તો એમ કે સીમડાના ઝાડ નીચે ઊભી રહું છું અને એના લાલ ચટાક ફૂલોથી એમ કે ભીંજાઈ જાઉં છું, એવા સરસ એના લાલ કલરના ફૂલ આવે છે. ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મોર્યા છે. હવે જો ફૂલો વિશે કહે છે, બરાબર, સીમમાં અને ઘરે જે ફૂલ વાવ્યા છે એના વિશે કહે છે. કે ઘરના આંગણામાં કે મધુમાલતી અને કુંડામાં જે મોગરા મોર્યા છે એની સુગંધોની લહેર તો છાતીને ને મગજને તરબતર કરી દે છે. આ મધુમાલતીની ને મોગરાની સુગંધ કેવી સરસ હોય આપણને ખબર જ છે, તો કે એની સુગંધ છે એ આમ મગજને ને છાતીને તરબતર આપણા શ્વાસમાં એમ કે ભરાય અને એમ કે હૃદય સુધી પહોંચે છે, મજા આવે છે ને સુગંધ લેવાની. બારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોનચંપાના ફૂલો મને તાકી રહે છે. હું કે બારી પાસે બેસીને જ્યારે વાંચવા બેસું છું બારી પાસે, ત્યારે કે સોનચંપો વાવ્યો છે બરાબર, એના ફૂલો જાણે મને તાકી રહે છે, મને જોઈ રહે છે. ટગરી પણ ટગર ટગર જુએ છે, અને ટગર વાવી છે ટગરી બરાબર, એ પણ એમ કે મને ટગરીની વેલ વાવી છે તો એના એ પણ મને એમ કે ટગર ટગર જોઈ રહે છે. ને હજારી ગલ તો બોલકા છે તો બોલાવે જ ને, અને હજારી ગલના ફૂલ છે એ તો એ કે બોલકા છે તો એ તો એ કે મને બોલાવવાના જ હતા, એ તો એમ કે બોલ બોલકા છે અને બોલ્યા વગર ન ચાલે. પણ ભાઈ મારે તો હવે પરીક્ષા આવે છે, વાંચવું જ પડે. પણ એમ કે જો કેવું સરસ વર્ણન કરે છે, જાણે એમ કે ફૂલો સાથે વાતો કરે ને એવું એમ કે સાદ્રશ્ય તમારી નજર સમક્ષ ઊભો કરે છે ને, અને કહે છે કે પણ ભાઈ આ બધું તો છે જ, પણ મારે એ કે હવે પરીક્ષા આવે છે તો પરીક્ષાની તૈયારી કરવી જ પડે, એમ કે એના માટે મારે એમ કે વાંચવું તો પડે ને, એમ એનું આ ભાઈને કહે છે. તો મિત્રો આજે આપણે 58 અને 59 પેજ નંબર ઉપરનું જે તમારું પત્ર છે બરાબર, ચેપ્ટર નંબર 20મું બહેનનો પત્ર એ જોયું. આગળનું ચેપ્ટર આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી અસ્તુ, આવજો.